नमस्कार विद्यार्थी मित्रों, आज ये आपने चैप्टर नंबर 2 द्रावण ની અંદર ही આપણે એક્સરસાઇઝ ના एग्जांपल વિશે ही આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો એની અંદર ही આપણે ફર્સ્ટ ही આપણે एग्जांपल આપેલો છે 2.8 કે 1 પ્રતિહિમ દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરી બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણ ની મોલારિટી ગણો. જો દ્રાવણ ની ઘનતા 1.072 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય તો દ્રાવણ ની મોલારિટી કેટલી થશે? તો એ આપણે મોલારિટી અને મોલારિટી એ આપણે બંને એ આપણે કેલ્ક્યુલેટ કરવી છે. તો મોલારિટી જેને આપણે સ્મોલ m વડે દર્શાવી શકીએ છે. તો મોલારિટી માટે અગાઉન ની અંદર પણ એ આપણે સ્ટાન્ડર્ડ ની અંદર એ આપણે ઇક્વેશન એ આપણે ફાઇન્ડ કરેલું છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવણના મોલ ની સંખ્યા ડિવાઇડ બાય દ્રાવક નું વજન જે એ આપણે કિલોગ્રામ માં લઈએ છીએ. તો દ્રાવણના મોલની સંખ્યા અહીંયા મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ લખી શકીએ છે. તો વજન એ આપણને આપેલું છે 222.6 ગ્રામ ડિવાઇડ બાય આણ્વીય દળ. અહીં આપણે ઇથિલિન ગ્લાયકોલ કે જેનું આણ્વીય દળ અહીં આપણને છે 62 થશે. દ્રાવણનું વજનની આપણે વાત કરીએ કે આપણને 200 ગ્રામ આપેલું છે જે કિલોગ્રામ ની અંદર અહીં આપણે 0.2 ગ્રામ થશે. જેનો અહીં આપણને આન્સર મળે છે 17.95 મોલ પ્રતિ ગ્રામ. અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ મોલ પ્રતિ કિલોગ્રામ. સેકન્ડ અહીં આપણે વાત કરીએ કે મોલારિટી અહીં આપણે સૂત્રી છે. તો મોલારિટી સૂત્રવા માટે અહીં આપણે આપણી જોડે ઇક્વેશન છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. તો મોલ મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે વજન ભાગ્યા આણ્વીય દળ આપણે લખીએ. તો એની પહેલા અહીં આપણે કે દ્રાવણનું દળ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્યનું વજન કે આપણને આપેલું છે 222.6 ગ્રામ, દ્રાવકનું છે 100 ગ્રામ. તો અહીંયા આપણને સોરી 200 ગ્રામ છે. તો અહીંયા આપણને આન્સર મળે છે ટોટલ દ્રાવણનું 422.6 ગ્રામ. તો અહીં આપણે ઘનતા માટેનું જે ઇક્વેશન છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો અહીં આપણે કદી આપણે ફાઇન્ડ કરી શકીએ. કદ ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા ઘનતા એટલે કે ડેન્સિટી લખી શકીએ. દળ અહીં આપણે ટોટલ અહીંયા દ્રાવણ માટે આપણે ફાઇન્ડ કર્યું છે 422.6. ઘનતા અહીં આપણને આપેલી છે 1.072. તો અહીં આપણે કદી આપણે ફાઇન્ડ કરી શકીએ છે 394.2 મિલીલીટર. અહીં આપણે લિટર ની અંદર અહીં આપણે કન્વર્ટ કરીએ તો 0.3942 અહીં આપણને લિટર મળશે. તો મોલારિટી જે છે તેની અંદર અહીં આપણે ઇક્વેશન ની અંદર અહીં આપણે વેલ્યુ પુટ કરીએ તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવણના મોલ ની સંખ્યા, મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે વજન ભાગ્યા આણ્વીય દળ અહીં આપણે લખીએ છીએ. વજન અહીં આપણને આપેલું છે દ્રાવ્યનું 222.6. આણ્વીય દળ આપણે જાણીએ છીએ ઇથિલિન ગ્લાયકોલ 62 અને એનું દ્રાવણનું કદ લિટર માં આપણે લખીએ છીએ 0.3942. તો એ આપણે એનો આન્સર એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 9.10 ગ્રામ. સેકન્ડલી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2.16 કે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાન બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ 105.2 અને 46.8 કેલ્વિન પાસ્કલ છે. તો 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું હશે? તો સૌપ્રથમ એ આપણે બંનેના એ આપણે નંબર ઓફ મોલ્સ અહીં આપણે ફાઇન્ડ કરીએ. તો
हेप्टेन ना मोल इज इक्वल टू, मोल इज इक्वल टू वजन भागिया आरवीए दर। अहीं आपणे हेप्टेन नुं वजन अहीं आपणे आपेलुं छे 26 ग्राम, એનું આરવીએ દર અહીં આપણે ફાઇન જાણીએ છીએ 100 ગ્રામ છે, તો અહીં આપણને આન્સર મળશે 0.26। તે જ રીતે ઓક્ટેન ના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આરવીએ દર, વજન અહીં આપણને આપેલું છે 35 ગ્રામ, એનું આરવીએ દર ઓક્ટેન નું અહીં આપણે જાણીએ છીએ 114, તો અહીં આપણે આન્સર મેળવી શકીએ છીએ 0.307। હવે કુલ મોલ ની વાત કરીએ તો કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ હેપ્ટેન અને ઓક્ટેન બંનેના મોલ નો અહીં આપણે સરવાળો કરી 0.26 - 0.307, તો આપણે ટોટલ મોલ સે અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છે 0.567। આપણે ટોટલ મોલ સે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ। હવે અહીં આપણે મોલ સે આપણે ફાઇન્ડ કરીએ તો હેપ્ટેન ના મોલ સે ઇઝ ઇક્વલ ટુ ઘટક ના મોલ ભાગ્યા કુલ મોલ ની સંખ્યા, ઘટક ના મોલ 0.26, કુલ મોલ ની સંખ્યા અહીં આપણને મળી છે 0.567, તો એની પરથી આપણે આન્સર મેળવી શકીએ છીએ 0.458 ગ્રામ। અહીંયા આપણે હેપ્ટેન ના મોલ્સ ફાઇન્ડ કરી શકીએ, તે જ રીતે અહીંયા આપણે ઓક્ટેન ના મોલ્સ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ કે ઓક્ટેન ના મોલ્સ ઇઝ ઇક્વલ ટુ મોલ્સ કે જેનો સરવાળો અહીં આપણને 1 થાય છે, તો 1 માંથી આપણે બાદ કરીએ તો 1 - 0.458, તો અહીં આપણે ઓક્ટેન ના મોલ્સ અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.542। અહીંયા આપણે ઓક્ટેન ના મોલ અંશ અહીં આપણે ફાઇન્ડ થશે। હવે અહીં આપણે બાષ્પ દબાણ અહીં આપણે બંને ના અહીં આપણે ફાઇન્ડ કરીએ તો હેપ્ટેન નું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ P0 × x, P0 એ આપણને આંશિક બાષ્પ દબાણ, આંશિક દબાણ અહીં આપણને આપેલું છે 105.2, એનું બાષ્પ દબાણ અહીં આપણે મોલ્સ અહીં આપણે જાણીએ છીએ, હેપ્ટેન ના મોલ્સ અહીં આપણને છે 0.458, તો અહીં આપણે એના હેપ્ટેન નું બાષ્પ દબાણ અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 48.18 કેલ્વિન બાષ્પ। તે જ રીતે આપણે ઓક્ટેન નું બાષ્પ દબાણ અહીં આપણે ફાઇન્ડ કરીએ તો ઓક્ટેન નું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ P0 × x, પર x ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ છે, તો અહીં આપણને આપેલું છે 46.8 × મોલ અંશ ઓક્ટેન ના છે આપણી જોડે 0.542, તો એના અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 25.32 કેલ્વિન બાષ્પર। હવે અહીં આપણે બંનેના બાષ્પ દબાણનો અહીં આપણે કુલ સરવાળો અહીં આપણે કરીએ કે મિશ્રણનું કુલ બાષ્પ દબાણ, તો મિશ્રણ નું કુલ બાષ્પ દબાણ માટે અહીં આપણે બંને નો અહીં આપણે સરવાળો કરીએ તો 48.18 પ્લસ 25.32, તો અહીં આપણે કુલ બાષ્પ દબાણ અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 73.54 કેલ્વિન પાસ્કલ અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર અહીં આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર છે 2.29 કે નેરોલ ફિન મોર્ફિન ને સમાન છે, જે નિદ્રા બેરેટ નો ઉપયોગ કરનાર માંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે,
तो सामान्य रीते अपादान नेलोरिफिन नो डोज 1.5 मिलीग्राम छे, तो ऊपरना डोज माटे जरूरी 1.5 × 10⁻³ मोलर जलीय द्रावण माटेनो दर ये आपणे कैलकुलेट करवू छे। तो ये आपणे मोलारिटी माटे ये आपणे जाणीए छे, मोलारिटी इज इक्वल टू द्रव्यना मोल डिवाइड बाय द्रावक नो दर किलोग्राम मा। तो मोलालिटी ही आपड़े आपेली छे 1.5 × 10⁻³। द्रव्यना मोल मोल इज इक्वल टू ही आपे लखी छे वजन भागी आणविक दर, वजन छे 1.5 × 10⁻³ डिवाइड बाय आणविक दर। अहीं नेलोरिफिन नो ही आपड़े आणविक दर ही आपे कैलकुलेट ही आपे करीए छे 311। द्रावक नो वजन ही आपड़े शोधवुं छे, तो therefore द्रावक नो दर इज इक्वल टू 1.5 × 10⁻³ डिवाइड बाय आईया मल्टीप्लिकेशन થશે, तो 311 × 1.5 × 10⁻³। therefore ही आपड़े आंसर लखी सकीए छे 1/311 થશે। तो therefore અહીં આપણને આન્સર મળે છે 0.0032 કિલોગ્રામ, અહીં આપણે મેળવી શકીએ છીએ। જો ગ્રામ ની અંદર આપણે કલેક્ટ કરીએ તો 1000 વડે આપણે ડિવાઇડેશન કરીએ તો 3.2 ગ્રામ આપણે આન્સર આપણે મેળવી શકીએ છીએ। નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ, एग्जाम्पल नंबर छे ये आपने 2.38 जे मोस्ट टाइम बी छे के बेंजीन अने टोल्युइन संघटन ना संपूर्ण गाळा दरमियान आदर्श द्रावण बनावे छे। 300 केल्विन तापमान शुद्ध बेंजीन अने टोल्युइन ना बाष्प दबाण 50.71 अने 32.06 मिलीमीटर मर्क्यूरी छे। जो 80 ग्राम बेंजीन अने 100 ग्राम टोल्युइन मिश्रण करवामां आव्या होय तो बेंजीन नु बाष्प अवस्था मां मोल अंश गणो। तो याद रहे सौप्रथम ये आपणे बेंजीन अने टोल्युइन ने ही आपणे नंबर ऑफ मोल से आपणे फाइंड करिए, तो बेंजीन ना मोल इज इक्वल टू वजन भाग्या आणविक दर। वजन ये आपणे आपेलुं छे 80, आणविक दर बेंजीन थी जेनी माटे आपणे फॉर्म्युला लखी शकीए छे C6H6, એની ઉપરથી આપણે ફાઇન્ડ કરીએ તો અહીં આપણને મળશે 78 ગ્રામ, અહીં આપણને આની દર મળશે। તો એના અહીં આપણે નંબર ઓફ મોલ્સ અહીં આપણે ફાઇન્ડ કરીએ છીએ 1.0 26, અહીં આપણને નંબર ઓફ મોલ્સ અહીં આપણને મળશે। તે જ રીતે અહીં આપણે ટોલ્યુઇન ના મોલ્સ અહીં આપણે ફાઇન્ડ કરીએ તો ટોલ્યુઇન ના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ। વજન અહીં આપણને આપેલું છે 100 ગ્રામ, આણ્વીય દળ અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 92, આણ્વીય દળ અહીં આપણે ટોલ્યુઇન કે બેન્ઝીન રિંગ ઉપર અહીં આપણને CH3 ગ્રુપ જોડાયેલું હશે તો C6H5CH3 જેને આપણે ટોલ્યુઇન તરીકે આપણે ઓળખીએ છીએ, તો એનું અહીં આપણે આણ્વીય દળ અહીં આપણે મેળવી શકીએ છીએ 92। તો એના અહીં આપણે નંબર ઓફ મોલ્સ મળશે 0.087, અહીં આપણે મોલ્સ અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ। હવે અહીં આપણે મોલ્સ અહીં આપણે ફાઇન્ડ કરવા છે, તો બેન્ઝીન ના મોલ્સ ઇઝ ઇક્વલ ટુ બેન્ઝીન ના મોલ્સ ઇઝ ઇક્વલ ટુ ઘટક ના મોલ ભાગ્યા કુલ મોલ ની સંખ્યા। ઘટક ના મોલ અહીં આપણને આપેલા છે 1.026 ડિવાઇડ બાય ટોટલ મોલ 0.087। તો અહીં આપણે મોલ અંશ અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.486 અહીં આપણે મેળવી શકીએ છીએ। તે જ રીતે અહીં આપણે ટોલ્યુઇન ના મોલ અંશ અહીં આપણે ફાઇન્ડ કરીએ તો ટોલ્યુઇન ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ નો સરવાળો 1 છે તો 1 માંથી આપણે નેગેટ કરીએ તો અહીં આપણે ટોલ્યુઇન ના અહીં આપણે મોલ અંશ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.514।
હવે યાદ વાસ્તવ દબાણની અંદર ઈ આપણે વાત કરીએ કે દ્રાવણમાં બેઝીનું વાસ્તવ દબાણ અને ટોલ્યુનનું વાસ્તવ દબાણ ઈ આપણે ફાઇન્ડ કરીએ તો અહીં આપણે લખી શકીએ કે દ્રાવણમાં બેન્ઝીનનું વાસ્તવ દબાણ is equal to p0 into x where x is equal to મૂળ ફ્રેક્શન છે તો 50 પોઈન્ટ આંશિક દબાણ આપેલું છે 71 into 0.486 તો એ આપણે વાસ્તવ દબાણ એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 24.745 મિલીમીટર એ આપણને થશે એ જ રીતે એ આપણે ટોલ્યુ વાસ્તવ દબાણ એ આપણે ફાઇન્ડ કરી શકીએ કે દ્રાવણમાં ટોલ્યુ બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ p0 ઇન્ટુ x તો 32.06 ઇન્ટુ 0.514 કે જેના મૂળ આપણું બાષ્પ દબાણ અહીં આપણને મળે છે 16.479 મિલીમીટર આપણે મેળવી શકીએ છીએ તો એ આપણે એની ઉપરથી આપણે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મૂળ અંશ આપણે ફાઇન્ડ કરીએ બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ તો ઘટકના મૂલ આપણને છે 24.745 ડિવાઈડ બાય 24.745 વત્તા 16.479 તો એ આપણે આન્સર અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.60 તો એ આપણે ટોટલ એ આપણે બેન્ઝીનના મોલ અને ટોલ્યુનના મોલ એ જ રીતે મોલ અંશ આપણે ફાઇન્ડ કર્યા ત્યારબાદ આપણે બાષ્પ દબાણ અને ટોટલ બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશ આપણે ટોટલ આપણને આન્સર મળે છે 0.60 નેક્સ્ટ આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર છે 2.21 જે મોસ્ટ એમપી આપણને એક્ઝામ્પલ તરીકે છે કે બે તત્વો એ અને બી Ab2 અને Ab4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા Ab2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે જ્યારે Ab4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે તો બેન્ઝીનનો મોલ અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે તો એ અને બી ના પરમાણીય દળ ગણો તો એ આપણે માસ માટે આપણે કે ઇક્વેશન જાણીએ છીએ કે m2 ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ kf ઇન્ટુ w2 ડિવાઈડ બાય ડેલ્ટા tf ઇન્ટુ w1 તો એ આપણે બે દ્રાવણો આપણને આપેલા છે Ab2 અને Ab4 તેના માટે આપણે ફાઇન્ડ કરીએ f Ab2 ઇઝ ઇક્વલ ટુ 1000 kf એ આપણને આપેલું છે 5.1 w2 એ આપણને દ્રાવણ વજન દ્રાવણ વજન આપણને 1 આપેલું છે ડેલ્ટા tf કે જેની અંદર ઘટાડો થાય છે 2.3 ઇન્ટુ w1 એ આપણને આપેલું છે 20 ગ્રામ તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 110.87 ગ્રામ પ્રતિ મોલ તે જ રીતે આપણે એમ Ab4 માટે આપણે ફાઇન્ડ કરીએ તો 1000 ઇન્ટુ 5.1 ઇન્ટુ 1
डिवाइड बाय 1.3 નો ઘટાડો થાય છે ઇનટુ 20 તો એ આપણને આન્સર મળે છે 196.15 ગ્રામ પ્રતિ મોલ એ આપણે મેળવી શકીએ છે તો એ આપણે હવે વાત કરીએ કે ધારો કે એ તત્વનો પરમાણીય ભાર સપોઝ કે એ તત્વનો परमाणु भार ए छे अने विनो बी होय तो एबी टू नो अणु भार एबी टू नो अणु भार इज इक्वल टू A plus 2B is equal to 1.10.87 यहाँ आपने लिखी सकी जिन्हें यहाँ आपने समीकरण एक लिखी तीज रीते AB4 नो अणु भार is equal to A plus 4B is equal to 196.50 यहाँ आपने समीकरण नंबर બે આપણે આપી તો સમીકરણ બે માંથી સમીકરણ એક વાત કરતા સમીકરણ બે માંથી એક વાત કરતા તો અહીં આપણે ડાયરેક્ટ હું આન્સર લખું છું તો આપણને આન્સર મળશે ધેરફોર 2b ઇઝ ઇક્વલ ટુ 85.28 તો ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ 42.64 ये આપણે આન્સર ये આપણે મેળવી શકીએ છીએ તો બીજી કિંમત અહીં આપણે આ જે બીજી કિંમત મળી છે એ આપણે સમીકરણ 1 ની અંદર અહીં આપણે પુટ કરીએ તો બીજી કિંમત સમીકરણ 1 માં મૂકતા તો બીજી કિંમત અહીં આપણે સમીકરણ 1 ની અંદર અહીં આપણે પુટ કરીએ તો આપણને ઇક્વેશન છે a plus 2b is equal to 87 તો b is equal to એ આપણે પુટ કરીએ કે a plus 2b is equal to આપણને આન્સર મળ્યો છે 42.64 is equal to 110.87 તો ધેરફોર અહીંયા આપણે આન્સર એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ a બરાબર કે એ બરાબર એ આપણને મળશે 25.59 અને બી બરાબર અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ 42.64 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જે આપણને એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલા છે તો અહીંયા આપણે એક્સરસાઇઝના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ